વલસાડના વાપીમાં વીઆઈ હોલમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના વી ચંદ્રશેખરની અધ્યક્ષ સ્થાને સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા અને ગ્રામ્ય શહેર વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નો ઉપર ચર્ચાઓ કરવામાં આવી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક બીએન દવે સહિત વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ ઉપસ્થિત રહ્યા હતા. લોકદરબારમાં ગ્રામ્ય શહેર વિસ્તારના વિવિધ પ્રશ્નોની ઝડીઓ વરસાવવામાં આવી હતી. વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહે વાપીની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ ટીમ ખડે પગે રહેશે. પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટેના અભિયાનો પણ ચલાવાઈ રહ્યા છે. વાપીની ટ્રાફિક હળવી કરવા, માર્ગની આસપાસ બેસનારા ફેરિયાઓ ઉપર જરૂરી પગલાં ભરવા અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે તેની ઉપર પ્રકાશ પાડ્યો હતો. વી ચંદ્રશેખર, સુરત રેન્જ IGP, આજ વલસાડ જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે વાપી વિસ્તારનો એક લોક દરબાર યોજવામાં આવે છે. એમાંથી લોકની તરફથી, પબ્લિક તરફથી કોઈ એવી કોઈ સજેશન હોય, રિસ્પોન્સ હોય, એને જાણવા માટે બધાની તરફથી પૂછવામાં આવે છે અને ઘણા બધા પોલીસની કામગીરી અંગે તારીફ કરી રહે છે અને પોલીસ એમના ટીમ છે, SP અને આખું પોલીસ ઓફિસર્સનું ટીમ છે, એ સારી રીતે ફરજ બજાવી રહી છે એવી હું પણ માનું છું. એમને અભિનંદન પાડું છું અને સાથે સાથ આ વિસ્તારનું પોલીસને અંગેની નિરીક્ષણ પણ કરું છું. એનાથી કુછ ફેરફાર કરવાનું હોય, એનાથી ઇમ્પ્રુવમેન્ટ થતી હોય, એ દિશામાં હું પણ પ્રયાસ કરી રહ્યો છું. DG ઓફિસ તરફથી સૂચના આવે છે, એના તરફથી એમને પાલન કરવામાં આવશે અને એવું કોઈ ખાસ એવું નથી, એક રેન્જ તરફથી કોઈ ફેરફાર કરવાનું એવું તો નથી અને આખું સ્ટેટનું સૂચન છે તો એ કેવી રીતે પાલન થશે એ ચર્ચામાં રહે છે. અત્યારે અમે ફોકસ કરી રહ્યા છીએ, કેટલા પણ સાયબર ક્રાઇમમાં ફરિયાદો આવે છે એ ગુના દાખલ કરવામાં સૂચન આપે છે અને જેમના અકાઉન્ટમાં મની ફ્રીઝિંગ થતી હોય એ પરત એમની વિક્ટિમની પણ પરત મળી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં સૂચના આપવામાં આવે છે અને કોઈ પણ ફરિયાદ આવે સાયબર ઓનલાઈનની એની તાત્કાલિક એમને ઉપર એક્શન લેવા પણ સૂચના આપવામાં આવે છે.